આ તરફ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલા ઢીમા ગામની કોસળામાં સંચાલકોએ પણ સરકાર સામે બાયો ચડાવી છે। ધીમા ખાતે આવેલી શ્રીરામ આશરા ધરણીધર ગૌશાળાના સંચાલક જાનકીદાસ બાપુની આગેવાનીમાં આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે। જાનકીદાસ બાપુએ જણાવ્યું હતું કે પોલીસ દમનના લીધે ગૌશાળાના સંચાલકો સરકાર સમક્ષ રજૂઆત પણ નથી કરી શકતા અને સરકારની સહાય વિના પશુઓનો નિભાવ પણ દિવસે ને દિવસે વિકટ બની રહ્યો છે। સમગ્ર બનાસકાંઠાની અંદર જે ગૌશાળા અને પોંજાપોળના જે સંચાલકો છે એમના દ્વારા સરકાર સામે ગાયો માટે આંદોલન છેડવામાં આવ્યું હતું। ત્યારે બનાસકાંઠાના જે ઢીમા ગામ છે, ઢીમા ગામની અંદર અત્યારે ચકા જામ કરી દેવામાં આવ્યું હતું અને જે ગાયો છે એને રોડ ઉપર છૂટી મૂકી દેવામાં આવી હતી। અત્યારે આપણે જોડે જાનકીદાસ જે સંત છે આપણે એમને પૂછવાનો પ્રયત્ન કરીશું કે ખરેખર સરકાર આગળ તમારી શું માંગ છે અને શું અપેક્ષાઓ છે, સરકાર શું તમારી અપેક્ષાઓને માન રાખશે કે નહીં રાખે। પ્રભુ ખાસ કરીને અત્યારે જે ગાયો માટે આપ કરી રહ્યા છો શું છે અત્યારે ખાસ માંગ? ખાસ અમારી એક જ માંગ છે કે સરકાર અમારી જે માંગ છે ગાયોને સહાય આપવાની એ માંગ પૂરી કરે। જેમ કે કોરોનાની મહામારીના કારણે કેટલાય દિવસથી જે દાન આવતું હતું એ બંધ થઈ ગયું છે અને સરકારે જે મોટી મોટી જાહેરાતો લોભામણી જાહેરાતો કરવાના કારણે દાનેશ્વરીઓ બધા એમ વિચારવા લાગ્યા છે સરકાર આટલા બધા પૈસા આપે છે તો આપણે આ સમયમાં દાન નહીં આપતું તો ગૌશાળાઓનું સંચાલન થઈ જશે, પણ આવી આ હકીકતો બધી ખોટી છે। સરકારે જે 1000 કરોડોની જાહેરાત કરે છે એ જાહેરાતો ના કરે અને અમારે જે 25 રૂપિયા લેખે જે પ્રતિદિન એક ગાયના આપતા હતા એ રીતે અમારી સહાય ચાલુ કરે તો અમે ફરીથી ગૌશાળાનું નિભાવ કરી શકીએ। આવી વિકટ પરિસ્થિતિની અંદર જેમ મનુષ્યોને માટે રાશનની વ્યવસ્થા સરકારે ગવર્મેન્ટે કરી આપી છે એમ પશુઓ માટે પણ એ વ્યવસ્થા એમને યથાવત જ્યાં સુધી મહામારી ચાલે છે ત્યાં સુધી એને ચાલુ રાખવાની અમારી એ જ માંગ છે। એટલા માટે આજે અમે સૌ જ્યાં સુધી સરકાર અમારી માંગે પૂરી નહીં કરે ત્યાં સુધી પ્રતિદિન અમારું આંદોલન ચાલુ રહેશે। ક્યારે જ્યારે પણ સરકાર અમને હજુ સુધી કંઈ સાંભળતી નથી, આશ્વાસન આપતી નથી, આવી સ્થિતિની અંદર અમારે કોની પાસે શું કરવું શું ન કરવું એ વિચારનો પ્રશ્ન થાય છે। જ્યારે આંદોલન કરવા જઈએ ત્યારે ગાયોને રોકવા માટે સરકાર બળનો પ્રયોગ કરે છે તો આવી સ્થિતિની અંદર પણ અમારે હવે કોને શું કહેવું એવી ક્યારેક વિચારવા જેવી બાબત થઈ જતી હોય છે। કાલે અમારે પ્રાંત કચેરીમાં આવેદન પણ આપ્યું કે ભાઈ સરકારની સાથે અમે જે રજૂઆત કરીએ છીએ તો એમાં અમને પોલીસ દમન ન થાય અને પોલીસ ગમે તે રીતે આવીને એ ગૌશાળાઓ જે માંગ કરે છે એ દમન બંધ કરે જેથી અમે રજૂઆત કરી શકીએ એમ। રજૂઆત કરવા માટે પણ અમારી પાસે ખુલ્લી છૂટ નથી તો કેવી લોકતાંત્રિક રીત છે એમ। એટલે અમારી એક જ માંગ છે સરકાર સહાય આપે, બસ એ જ। અત્યારે આપણે જોયું ત્યારે ફક્ત વાંકના અત્યારે એક જ ગૌરક્ષકોની અને ગૌભક્તોની માંગ છે કે સરકારશ્રીએ જે કોરોનાની મહામારીમાં લોકો માટે જે રાહત આપી હતી એ જ પશુઓને રાહત આપે એવી અત્યારે માંગ કરી જોવાનું એ રહ્યું છે સરકાર આમની માંગને પૂરી કરે છે કે નહીં। આઝાદ રાજપૂત, બીકે ન્યૂઝ, થરાદ। સમગ્ર બનાસકાંઠાની અંદર જ્યારે ગૌશાળાના પંજાબપુરના લોકોએ સરકાર સામે આંદોલન છેડ્યું હતું ત્યારે અત્યારે વાવ તાલુકાની વાત કરો તો વાવ તાલુકાના ઢીમા ગામ છે અને ઢીમા ગામની અંદર જે ગૌશાળા છે અને જે ભક્તો છે આપ દર્શીઓમાં જ બતાવવા કરી અત્યારે ઢીમાનો રોડ જે છે ચકા જામ કરી નાખ્યું છે અને 1000 સંખ્યાના જે ગાયો છે ગાયોને છૂટું મૂકવામાં આવી છે અને પોલીસ પણ આવી ચૂકી છે, પોલીસ જે છે આ ગાયો રોડ ઉપર છે ચકા જામ કર્યું છે એને હટાવવાનો પ્રયત્ન કરી દીધો છે, પરંતુ વાંકને જે ગાયોના સંચાલકો છે એ સંચાલકો અને બાપીઓ સહિતના મોટી સંખ્યામાં વાંકના લોકો ઉમટી પડ્યા છે અને તમામે તમામ લોકો અત્યારે ઢીમાનો જે મેઇન હાઈવે છે મેઇન હાઈવેને બ્લોક કરી દેવામાં આવે છે, ગાયોને છૂટી દીધું મૂકી દેવામાં આવે છે। હવે સરકાર કને એક જ અપેક્ષા રાખી રહ્યા છે અત્યારે જે ગૌ રક્ષકો છે અને જે ગૌ ભક્તો છે એમનું એક જ કહેવું છે કે સરકાર ગાયો માટે સબસિડી આપે અને સબસિડી આપી અને ગાયોની વારે આવે, પરંતુ જોવાનું હવે એ છે કે સરકાર ખરેખર આ ગાયો માટે વારે આવે છે અને આ ગાયોને જે છે એ ગાયોને સબસિડી આપશે કે નહીં આપે એ જોવાનું રહે છે। ત્યારે હવે અત્યારે આ ગાયો તો રોડ ઉપર આવી ચૂકી છે અને રોડને ચકા જામ કરી દેવામાં આવે છે, ફક્ત ને ફક્ત સરકાર આગળ એક જ માંગ છે ગૌરક્ષકોની કે જે ગાયો અત્યારે ભૂખે મરી રહી છે એને સબસિડી આપે એ જ એમની આશા છે। હવે જોવાનું એ રહ્યું છે કે સરકાર ગાયોની વારે આવે છે કે નહીં। આજે રાજપૂત, બીકે ન્યૂઝ, થરાદ।